नमस्कार विद्यार्थी मित्रों, संस्कृति सेकंड ईयर हाई सेकेंडरी स्कूल शिवर यूट्यूब चैनल ना माध्यम थी हूँ केरल हिम्मत। आज आ वीडियो लेक्चर की अंदर धोरण 11 गुजराती पद्य नंबर 23 सही नथी एवं शीर्षक लई अने एक गजल ने बनाई रह्यो छु। मित्रों आपणे भाग 1 नी अंदर चलन मात्रिनो परिचय लीधो અને એમણે જે ગઝલની રચના કરી છે એનો પૂર્વાર્ધ એટલે કે શરૂઆતની થોડી પંક્તિઓની સમજૂતી સાધી, જેના આધારે આપણે એક વાતને નિશ્ચિત કરી કે ખરેખર જનરલ માત્રીએ આ ગઝલની અંદર પરમાત્માને પ્રાર્થના કરી છે। પણ કેવી પ્રાર્થના કરી છે? કે દુનિયાની અંદર જે શેતાન જે વધી રહી છે અને એના થકી જે રમખાણો ડુબાડી દઉં છું એ કોઈને દેખાવા દેતો નથી, એનો અણસાર સુદ્ધા પણ નથી આવવા દેતો,
કે હું સતત વહ્યા કરું સતત પડ્યા કરું ને તોય મને કોઈ મિત્ર ચિંતા નથી. એટલા માટે તમારા હાસ્યને ભવિષ્ય માટે ડુબાડી દેવા કરશું. ઉઠબેસમાં જો ભૂલ પડે મનના કારણે ઈશ્વર પરમાત્માને બંદી કરતી વખતે પ્રાર્થના કરતી વખતે આપણે જે ઉઠબેઠ કરીએ છીએ જો એમાં ભૂલ પડે પણ શાના કારણે મનના કારણે આપણી મનની એકાગ્રતા જો ન હોય ને તો આ ઉઠબેઠમાં આપણેથી ભૂલ પડશે. એ બંદીનો દ્રોહ હશે. એ આપણે બંદી નથી કરી અને એ બંદીને દ્રોહ કહે છે. એ તો આપણે પ્રાર્થના પ્રત્યે આપણે દ્રોહ દેખાયો છે એ બંદી નથી, એ ખરેખર પ્રાર્થના નથી. અહીંયા જલન માત્રી આપણને કહે છે કે જ્યારે પણ તમે પ્રાર્થના કરવા માટે ઊભા થાવ બેસો અને એ બાબત જો તમારી મનની એકાગ્રતા ન હોય, તમારું મન એકાગ્ર નહીં હોય ને તો મિત્રો એક શબ્દ મારા યાદ રાખી લેજો કે એ તમે પ્રાર્થનાનો દ્રોહ કર્યો છે અને એ તમારી પ્રાર્થના નથી, એ તો માત્ર તમારી ઔપચારિકતા છે, એ તો માત્ર તમારો દેખાવ છે. અને કઈ રીતે તમે પ્રાર્થના કરી શકો? અને તો માત્ર ને માત્ર તમારો દેખાવ કહી શકાય. મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે? જરૂર કવિ શરદ માત્રી કહેશે કે મૃત્યુની એટલે કે મૃત્યુ નજીક આવી જશે ત્યારે શું થશે? કારણ કે હવે તો દિવસો પસાર થવા લાગ્યા છે, સમય પસાર થઈ ચૂક્યો છે અને મૃત્યુ પણ ઘણું બધું નજીક છે. કારણ હજુ તો જીવનની ઠેસ તો હજુ કળ પડે નથી અને જીવન રૂપી ઠેસ એટલે કે જીવનની અંદર જેટલી મુશ્કેલીઓ પડી છે ને એ મુશ્કેલીઓને પૂરી કરવાની કળ પણ વળી નથી. ત્યાં તો વયવૃદ્ધતા આવી જશે, ત્યાં તો મૃત્યુનો સમય આવી જશે. તો શેમ જીવશો? કેમ તમે તમારી સમસ્યાઓને દૂર કરશો? કઈ રીતે તમે વાતો કરી છો? કઈ રીતે જીવન જીવશો મિત્રો? આવી રીતે આખી ગઝલની અંદર ચલન માત્રીએ એવા લોકો પર કટાક્ષ કર્યો છે, એવા લોકોની વાતો કરી છે કે જેને સુધારવા માટે ખરેખર ભગવાન પરમાત્માની બંદગી જરૂરી છે. અને સહી નથી મતલબ કે હસ્તાક્ષર પેન નંબરના કોની વાત કરી એની સહી ન હોવા છતાંય એને ધર્મ ગ્રંથ કર્યો છે. અને આમ કરતા કરતા મિત્રો તમે જીવનની અંદર જે કંઈ કર્યું છે ને એ જો પૂરું નહીં થાય ને ત્યાં પણ મૃત્યુનો સમય આવી જશે. એટલે કહેવાનો અર્થ આ ગઝલમાં એ છે કે હે માનવો, શક્ય એટલું ભગવાન પરમાત્માની પ્રાર્થના કરો, એની બંદગી કરો. કારણ કે એમાં જ જીવન રહેલું છે, એની સિવાય ઈશ્વર પરમાત્મા નથી. અને એનાથી પરમાત્મા મનુષ્યને સમાજમાં રહેલી સંસારમાં રહેલી અનેક વૃત્તિઓ નષ્ટ પામશે. આવી રીતે મિત્રો આપણે આપણો ભાગ બેની અંદર આ ગઝલની વાતને પૂરી કરીશું. જો તમને આ ગઝલ અંતર્ગત કોઈ પ્રશ્ન હોય તો નીચે આપેલો વોટ્સએપ નંબર ઉપર ફોન કરી અને તમે મનમાં ઉદભવેલા પ્રશ્નને સોલ્વ કરી શકો છો. આવી રીતે આપણે બે ભાગની અંદર ગઝલની અંદર પ્રાર્થના અથવા બંદગીની વાતો ભણ્યા છે અને અહીંયા આપણે પૂરી કરીએ છીએ. અસ્તુ, આભાર.